नमस्कार दर्शक मित्रों, गुजरात नॉनस्टॉप સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું। બુલેટિન ની શરૂઆત કરીશું મહત્વના સમાચાર થી, જે કમલમ તરફ થી મળી રહ્યા છે। રત્નાકરજી કમલમ માં પહોંચી ગયા છે। ભાજપ નવનિયુક્ત સંગઠન મહામંત્રી રત્નાકરજી કમલમ માં પહોંચી ગયા છે। પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ કમલમ પહોંચ્યા છે। ત્યારે રત્નાકરજી ને ભાજપ નો ખેસ પહેરાવી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે। નિયુક્તિ બાદ પ્રથમ વખત ગુજરાત ની મુલાકાતે આવ્યા છે રત્નાકર, ત્યારે તેઓને ખેસ પહેરાવીને તેઓનું સ્વાગત થયું છે। આવતીકાલે સંગઠન મહામંત્રી પદે તેઓ ચાર્જ ગ્રહણ કરશે। વિગોબાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની નિયુક્તિ કરાઈ છે, ત્યારે હવે આવતીકાલે તેઓ ચાર્જ સંભાળશે। ભાજપના નવનિયુક્ત સંગઠન મહામંત્રી તરીકે તેઓ ચાર્જ સંભાળશે। રત્નાકર કે જેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને હાલ કમલમ પહોંચ્યા છે, રત્નાકરને ભાજપનો ખેસ પહેરાવીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નિયુક્તિ બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અટકળો એવી પણ છે કે આગામી બે દિવસ તેઓ ગુજરાતનો પ્રવાસ ખેડશે। આવતીકાલે સંગઠન મહામંત્રી પદે તેઓ નિયુક્ત થશે। ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની કરાઈ છે નિમણૂક, ત્યારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ કમલમ પહોંચી ગયા છે। રત્નાકરને ભાજપનો ખેસ પહેરાવીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આ મામલે સંવાદદાતા સોનલ જોડાઈ રહ્યા છે ફોન લાઈન થી। જી સોનલ, રત્નાકર કમલમ પહોંચી ગયા છે, શું છે વધુ વિગતો? જી, નવનિયુક્ત સંગઠન મંત્રી પહોંચી ચુક્યા છે કમલમ ખાતે અને હાલ તેઓ બેઠક શરૂ કરશે। સીઆર પાટીલ અને રત્નાકરજી બંને સાથે જ દિલ્હીથી ફ્લાઇટમાં આવ્યા હતા અને હવે તેઓ બેઠક શરૂ કરવા જઈ રહ્યા છે। અહીંયા ખાસ કરીને તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ ગાંધીનગર અને અમદાવાદ શહેર અને જિલ્લાના પ્રમુખ અને મહામંત્રીઓ સાથે આજે પ્રથમ દિવસે જ તેઓ બેઠક લેવાના છે। થોડી વારમાં જ તેમની જે બેઠક છે તે શરૂ થશે, ત્યારબાદ તેઓ બે દિવસ માટે અહીંયા રોકાય તેવી સંભાવના છે અને ત્યારબાદ તેઓ ગુજરાતનો પણ પ્રવાસ કરે તેવી સંભાવના હાલના તબક્કે જોવાઈ રહી છે। જી જી, આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ। તો રત્નાકર કમલમ પહોંચ્યા છે અને આવતીકાલે તેઓની નિયુક્તિ નિમણૂક જે પ્રકારે થઈ છે તેનો પદ તેઓ આવતીકાલથી સંભાળશે। તમામ પદભાર આવતીકાલથી તેઓ નિયુક્તિના સંભાળશે, ત્યારે આવતીકાલે સંગઠન મહામંત્રી પદે તેઓ ચાર્જ ગ્રહણ કરશે। હવે વાત જન્મદિવસના વધામણાની। મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે છે, ત્યારે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે સીએમ રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સીએમ રૂપાણીનું ઢોલ નગારા અને શરણાઈનો નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે સીએમ રૂપાણી સ્થાનિક કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના જન્મદિવસ પર વિધવા મહિલાઓ માટે મહત્વની જાહેરાત કરી છે। હવેથી રાજ્ય સરકાર વિધવા બહેનોને લગ્ન માટે 50,000 રૂપિયાની સહાય આપશે। આ ઉપરાંત કોરોના મહામારીમાં જે બાળકોના માતા પિતા કે આ બંનેમાંથી કોઈ એકનું મૃત્યુ થયું હશે તો તેવા બાળકોને મહિને 2,000 રૂપિયાની સહાય આપવાની સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી છે। રાજ્ય સરકારે વિધવા બહેનો પુનઃ લગ્ન કરે એને પ્રોત્સાહન આપવા માટે 50,000 રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે અને બીજી જાહેરાત, અગાઉ બંને મા બાપ ગુજરી ગયા હોય તેને 4,000 રૂપિયા આપણે દર મહિને આપવા બાળકને, પરંતુ સિંગલ મા બાપ ગુજરી ગયા હોય તો 2,000 રૂપિયા એ કોરોનામાં મૃત્યુ પામનાર વાલીના દીકરા દીકરી 18 વર્ષનું થાય ત્યાં સુધી 2,000 રૂપિયા આપવાની આજે જાહેરાત કરી છે। રાજકોટમાં સીએમ રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 79 બાળકોને બાળ સેવા યોજના હેઠળ સહાય આપવામાં આવી હતી। આ યોજનામાં બાળકોને 4,000ની સહાય આપવામાં આવશે અને બાળકોને અભ્યાસને લગતી ગિફ્ટ સીએમના હસ્તે આપવામાં આવી હતી। સીએમ રૂપાણીએ અનાથ બાળકો સાથે ભોજન કર્યું હતું।
गुजरात मुख्यमंत्री विजय रूपाणी आज जन्मदिवस है तरह वडाप्रधान नरेन्द्र मोदी मुख्यमंत्री रूपाणी ने जन्मदिवस की शुभेच्छा पाठी थी। आंगे पीएम मोदी ट्वीट कर सीएम रूपाणी सारा स्वास्थ्य और दीर्घायुष्य प्रार्थना की। राजकोट में सिविल संकुल खाते थी कांग्रेस कार्यकरों की अटकायत करवामां आवी छे। रूपाणी सरकार पांच वर्ष की उजवणी अंतर्गत संवेदना दिवस सामे कांग्रेस द्वारा विरोध नो कार्यक्रम राखवामां आव्यो हतो। आ विरोध प्रदर्शन में भाग लेवा कांग्रेस नेता अर्जुन मोढवाड़िया सहित कार्यकरो सिविल संकुल खाते पहुंचा था, परंतु कांग्रेस द्वारा विरोध प्रदर्शन थाय ते पहला ज पोलीसे अर्जुन मोढवाड़िया सहित कांग्रेसी कार्यकरों की अटकायत करी हती। सूरत में राज्य सरकार की पांच वर्ष की उजवणी विरोध में कांग्रेस द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। सार्वजनिक यूनिवर्सिटी पास कांग्रेस कार्यकरोए शिक्षण बचाओ अभियान अंतर्गत देखाओ कर्या हता। आ विरोध प्रदर्शन में 50 थी वधु कांग्रेस कार्यकरो जोड़ाया हता। दरमियान कांग्रेस कार्यकरोए बेनर साथ सूत्रोच्चार कर विरोध प्रदर्शित कर्यो हतो। वलसाड़ना पारडी में कांग्रेसे सरकार की पांच वर्ष की निष्फळता मुद्दे प्रदर्शन कर्यु, जेमां धानाणी हाजर रह्या। तेमणे कथड़ेली आरोग्य सेवा उजवणीना नामे ताइफा अने कुंवरजी बावड़िया पर प्रहार कर्या, साथे तेमणे मुख्यमंत्री पर पण टिप्पणी करी। मोहाळे जमणवार अने मां पीरसनारी गरबा गुजराती माननी नरेन्द्र भाई आज देशनुं नेतृत्व करी रह्या छे, त्यारे गांधी अने सरदारना गुजरातने केन्द्रीय योजनाओमां अन्याय सुकामे थाय छे। केंद्रीय योजनाओमां गुजरातनो हिस्सो सुकामे कपाय छे। मुख्यमंत्री रूपाणीना 65मा जन्मदिवस पर चोटीलामां 65,000 वृक्षोनुं वावेतर करायुं। आ वृक्षारोपण कार्यक्रममां भाजपना नेताओ स्थानिको वगैरे हाजर रह्या। चोटीला चामुंडा माताजी युवा ग्रुप अने सामाजिक वनीकरणना सहयोगथी आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। प्रदेश भाजप संगठन महामंत्री तरीके रत्नकार जी ने वरणी करवामां आवी छे, त्यारे आगामी समय में भीखुभाई दलसाणिया की भूमिका अंगे भाजपा वरिष्ठ नेता वजुभाई वाळाए प्रतिक्रिया आपता कह्युं के संघ पोताना आयोजन मुजब काम करतु होय छे। तेओए वधुमां जणाव्युं के आगामी समय में कोने क्या मुकवा ते संघ परिवार नक्की करशे, तेमने जवाबदारी सौंपवानुं काम आरएसएसनुं छे। भीखुभाई दलसाणियाने रीते ई छे, ई संघ परिवारनी योजना होय छे, कोने क्या मूको कोनो बदल करवो कोने बीजा क्षेत्रनी अंदर काम सौंपवू ई बधा ते आरएसएसना लोको नक्की करे छे। एना भाग रूपे भीखुभाई दलसाणिया छे ए आजे धारो के आ कार्यमांथी निवृत्त थया तो एने बीजू काम सौंपशे। राज्यमां वरसादने लईने महत्वना समाचार सामे आव्या छे। राज्यमां भारे वरसाद माटे खेडूतोने राह जोवी पड़े तेवी आगाही हवामान विभाग द्वारा करवामां आवी छे। महत्वनुं छे के आगामी बे दिवस दक्षिण गुजरात अने सौराष्ट्रमां वरसादी झापटा रहेशे, तेमज लो प्रेशरने कारणे राज्यमां वरसादी माहोल यथावत रहेशे, तो उत्तर गुजरात अने मध्य गुजरातमां सामान्य वरसाद रहेशे। एंड सौराष्ट्र कच्छ में मोस्टली आइसोलेटेड टू स्कैटर्ड रेन रहेगी, लेकिन ज़्यादा बारिश का उम्मीद नहीं है। और डे 5 में दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ में काफ़ी और भी कम हो जाएगी बारिश। अहमदाबाद की सिचुएशन क्या रही है? अहमदाबाद की ऐसे 2-3 स्पेल लाइट रेन रहने का संभावना है, कहीं कहीं जगह में मॉडरेट भी हो सकती है। कोई सिस्टम बन रहा है कि नहीं? अभी फिलहाल गुजरात को हेवी रेन देने के लिए कोई सिस्टम नहीं है। ऑगस्ट की शुरुआत थई जता छता पण अरवली जिला में अपेक्षा करता खूब ओछो वरसाद नोंधाता पाणीना संकट की भीति सर्जाई छे। अरवली जिल्लाना जळाशयों में अत्यारे सरेराश शून्य थी 40% जेटलुं ज पाणी बच्युं छे। वात्रक, माजूम, मेशो सहित 5 जळाशय में खूब ओछो पाणीनो जत्थो छे। परिणामे मोडासा सहित शहरों अने खेडूतोने सिंचाईनुं पाणी आपवानुं मुश्किल बनशे। खेडूतोए अत्यारथी ज डेममां नर्मदानुं पाणी ठालववानी मांग करी छे, जेथी उभो पाक
सुकाय नहीं अने सिंचाई विभाग नु कहेवू छे के जो वरसाद न पड्यो तो पीवाना पाणी नी व्यवस्था थशे पण सिंचाईना पाणी नी व्यवस्था करवी मुश्किल बनशे। अरवली जिले में चालू चौमासा सीजन ने जो 21% जेटलो जो वरसाद वरस्यो छे त्यारे जे जिल्लाना जे तमाम जे जळाशयो छे ते जळाशयो अत्यारे हाल ओवरफ्लो नथी थया जेना कारणे जे खेडूतो जे जळाशयना आधारे जे खेती करता होय छे ते सिंचाईनो जे लाभ मेळवता होय छे पण आपणे अत्यारे जे उभा छे ते मोडासानो जे आ माजुम जे जळाशय छे ते जळाशयनी अंदर मात्र 40% जेटलो जे पाणीनो जथ्थो छे। आ जळाशय मार्फते जे मोडासा जे શહેરને જે પાણી પીવા માટે જે પૂરું પાડવામાં આવતું હોય છે પણ જો આગામી સમયની અંદર જો વરસાદ નહીં થાય તો ખેડૂતોની અને જે શહેરના જે લોકો છે તેઓની પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે। કારણ કે આગામી સમયમાં જો નર્મદાની જે અહીંયા જે પાઇપલાઇન નાખવામાં આવી છે તેના દ્વારા જે જળાશયની અંદર જો પાણી નાખવામાં આવશે તો આવનાર સમયની અંદર જે પાણીની જો કોઈ સમસ્યા નહીં સર્જાય ખેડૂતો પણ ફાયદારૂપ થઈ શકે છે। અને જો મેસો જળાશયની જો વાત કરવામાં આવે તો મેસો જળાશયની અંદર પણ 50% જેટલો પાણીનો જે જથ્થો છે તેના આધારે જે ખેડૂતોને જે સિંચાઈનો જે લાભ મળતો હોય છે પણ જે ચાલુ ચોમાસા સિઝનની અંદર અરવલ્લી જિલ્લાની અંદર સૌથી ઓછો વરસાદ પડ્યો છે અને જે રાજસ્થાનની અંદર જે વરસાદ પડવાના કારણે જે આ તમામ જળાશયો જે ભરાતા હોય છે પણ જો વરસાદ નહીં પડે તો આવનાર સમયની અંદર ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ બની શકે છે। સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। સુરતના ડુમસ દરિયા કિનારે ગરબાનો એક વિડિયો વાયરલ થયો છે। આ પોસ્ટ રિધમ ગ્રુપના નામે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો। વિડિયોમાં બોલિવૂડ સોંગ સાથે યુવક યુવતીઓ ગરબે ઘૂમ્યા હતા અને બ્લેક એન્ડ વ્હાઈટ કપડાની થીમ પહેરીને ગરબે ઘૂમ્યા હતા તો 31 સેકન્ડનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જો કે આ વિડિયોમાં કોરોના ગાઈડલાઈનના સંપૂર્ણપણે ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા। એક મહત્વના સમાચાર ઉપર નજર કરીશું। અમદાવાદના કટલાલ ખાતેથી એક નવજાત બાળક મળી આવ્યું છે। કટલાલમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી છે। દાપટ ગામની માલપુર સીમમાંથી આ નવજાત શિશુ મળી આવ્યું છે। ત્યાંથી દેવાયેલી હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે ત્યારે બાળકને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું છે। દાપટ ગામની માલપુર સીમમાંથી આ બાળક મળ્યું છે કે જેને હાલ નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યું છે। બનાસકાંઠાના વાવના માડકામાં રસ્તા મુદ્દે મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કરેલા અહેવાલ બાદ ભાજપ જિલ્લા પ્રમુખે રસ્તો બનાવવા સીએમને પત્ર લખ્યો છે। ગુમાનસિંહ ચૌહાણે કહ્યું કે જોબ નંબર મળે એટલે તરત જ માડકાના બિસ્માર રસ્તાનું કામ શરૂ થઈ જશે। કોઈ કારણસર મંજૂરી ન મળે તો નરેગા યોજના હેઠળ મંજૂરી મેળવી રસ્તાનું કામ હાથ પર લેવાશે। ગ્રામજનોએ રસ્તાના સમારકામની માંગ સાથે રામધૂન બોલાવી હતી જેનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર પ્રસારિત થયા બાદ સત્તાધીશો પણ દોડતા થયા છે। ત્યાંની માટી પણ થોડી ચીકણી માટી છે એટલે થોડો વરસાદ થાય તો ચિકાસ થઈ જાય। ત્યાં વાહનો જે ટ્રેક્ટરો હેડે એના કારણે પણ કાદવ થાય છે, લોકો પરેશાન થાય છે। એના માટે આપણે જોબ નંબર મેળવવા માટે આદરણીય નીતિનભાઈને પણ પત્ર લખ્યો છે। 1965 અને 1971ના યુદ્ધમાં ભારતીય સૈન્યના માર્ગદર્શક બનેલા રણછોડ પગીની મૂર્તિ સુઈગામ ખાતે મૂકવા અને રસ્તાને તેમનું નામ આપવા નાગજીભાઈ રબારીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે। નળેશ્વરી મંદિરથી મ્યુઝિયમ સુધી બની રહેલા રસ્તાને રણછોડ પગી નામ આપવાની માંગ તેમણે પત્રમાં કરી છે। સુઈગામ ખાતે અત્યારે એક પોલીસ ચોકીનું નામ રણછોડ પગી છે। કચ્છ જિલ્લાના ખાવડા આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી પાકિસ્તાનની કિશોર ઝડપાયો છે। બીએસએફની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પાકિસ્તાનની કિશોર ઝડપાયો છે। બીએસએફની ટીમે 15 વર્ષના કિશોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એક તરફ રાજ્યમાં દારૂબંધીના કડક અમલને લઈ રાજ્ય સરકાર દાવા કરતી હોય છે તો બીજી તરફ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની ખુદ ભાજપના જ સાંસદે કબૂલાત કરી છે। પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં તેઓએ એક અરજદાર સાથેની વાતચીતમાં રાજ્યમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની વાત સ્વીકારી હતી। આ ઉપરાંત ઓડિયો ક્લિપમાં તેઓએ દારૂના વેચાણ અને એક્શન અંગે પોલીસ પર આરોપ કર્યા છે
आ मामला में पुलिस पण फूटेली छे अने पगला लेनारा पण फूटेला छे। जो कि मंतव्य न्यूज आ ऑडियो क्लिप नी पुष्टि करतु नथी। ખુલ્લે આમ સાહેબ દારૂ ને એટલી બધી ગુજરાત માં વેચાય જ નથી, બોલો પછી। પણ સાહેબ આપડા બોલો બધા બોલો પછી હા આગળ બોલો વાળો પછી આપડા પાટણ ના સાહેબ આપ ખુલ્લે આમ એટલે કોઈ હજ બાર વગર હા હજ બાર વગર ના હજે સાહેબ જમ દૂધ ની દૂધ ને દૂધ ની ઠેલ્યું મળતી હોય ને સાહેબ એ બધું સાહેબ ખુલ્લે રોડ પર વેચાય છે દારૂ આ લોકો વેચે જ બુદ્ધિ કરો બરાબર અમે રજૂઆત કરવા છે તો શું ખબર ને સાહેબ કે અમારા સંસદ ઉજે થી અમારા હપ્તો જતો હોય છે કે તમારે સંસદ ઉજે જવું તો જો નાયબ મુખ્યમંત્રી ભાઈ જવું તો જો કે તમારે જો જવું છો એવો બદનામ કર્યો તમારા લોકો ને તમારે બોલતો હોય વખત ફોન કરીને કહેવાનું હોય ના ના પણ બદનામ સાહેબ કરી દો લોકો બધું તો બધા જાહેર જીવન બધા બદનામ કર્યું રાજ્યમાં દારૂના વેચાણ મુદ્દે પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં તેઓ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની વાતનો સ્વીકાર કરે છે ત્યારે આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્યમાં દારૂબંધી માટે કડક કાયદા બનાવવામાં આવ્યા છે અને આ કડક કાયદાના પાલન માટે સરકાર કટિબદ્ધ છે। ગુજરાત સરકાર ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે કટિબદ્ધ છે। ગુજરાતમાં દારૂનું ઉત્પાદન દારૂનું વેચાણ દારૂની હેરાફેરી માટે કડકમાં કડક કાયદો લાવવામાં આવ્યો છે। દારૂબંધી પર ગુજરાત સરકાર પર કોંગ્રેસે પ્રહાર કર્યા હતા। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, રાજ્ય સરકાર ઉજવણી કરે અને દારૂની બેરોકટોક મળી રહ્યો છે। અસામાજિક તત્વોનો ચૂંટણી જીતવા અને સત્તા ટકાવવા ભાજપે દુરુપયોગ કર્યો છે, ત્યારે સરકારમાં શરમ હોય તો દારૂબંધી કડક બનાવે। કરોડો રૂપિયાનો દારૂ એટલે કે વિધાનસભામાં આપેલા આક્રમમાં જ ગુજરાતમાં 200 કરોડનો દારૂ પકડાણો, ગુજરાતમાં નશાબંધીનો કાયદો હતા 200 કરોડનો દારૂ પકડાણો, એનો મતલબ કે ગુજરાતમાં 20,000 કરોડ કરતા વધુનો દારૂ ઠલવાય છે અને રોજ ક્યારેક દૂધના ટેન્કરમાં દારૂ ભરેલું પકડાય, ક્યારેક ટ્રક આખી દારૂની પકડાય, ક્યારેક દારૂ બનાવવાની કારખાનાની ફેક્ટરીઓ આખી પકડાય અને છતાં સરકાર પોતે વાહવાઈને ઉજવણીના કાર્યક્રમો કરે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી આજે પાટણમાં પણ કબૂલ કર્યું કે પાટણની અંદર ઘણા બધા કેસ થયા છે, ગુજરાતમાં તેલ મોંઘું છે અને દારૂ સસ્તો ને બેરોકટોક મળી રહ્યો છે। રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા પર ગંભીર આરોપો કરવામાં આવ્યા છે। કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અજીત પટેલે કુંવરજી બાવળીયા પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેઓ સરકારમાં મંત્રી પદ મેળવવા માટે ભાજપમાં જોડાયા હતા। આ સાથે જ કુંવરજી બાવળીયાએ સમાજને તોડવાનું કામ કર્યું હોવાનો અજીત પટેલે આરોપ કર્યો છે। પોતાની ખુરશી બચાવવા માટે અને આવતું ઇલેક્શન છે એ ઇલેક્શનમાં ફરીથી એમને ટિકિટ મળે અને જીતી જાય અને ફરીથી રાજકારણમાં સક્રિય બને એને માટે એમણે પૂરેપૂરા પ્રયાસ કર્યા છે અને સમાજમાં હકીકતમાં એમણે થોડી ખૂબ પણ કરાવી છે, ભાગલા પડાવ્યા છે।
અમરેલીના રાજુલામાં સેવા સેતુ કાર્યક્રમમાં બીજેપી અગ્રણીઓ અને નાયબ મામલતદાર વચ્ચે વિવાદ સર્જાયો છે। અહીં અરજદારોના પ્રશ્નો મામલે ભાજપ અગ્રણીઓ રજૂઆત કરે તે પહેલા જ નાયબ મામલતદારે અહીંથી નીકળો તેમ કહેવા વિવાદ સર્જાયો હતો। તો બીજી તરફ નાયબ મામલતદાર લોકોના પ્રશ્નો સાંભળવાની જગ્યાએ બિંદાસ નાસ્તો કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રાજકોટના જેતપુર પાલિકા દ્વારા બનાવવામાં આવતા સીસી રોડમાં હલકી કક્ષાની ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે। કોંગ્રેસના સભ્ય શારદાબેન વેગડાએ ચાપરાજપુર પાસે આવેલા મટીરીયલ મિક્સિંગ પ્લાન્ટમાં સ્થળ પર જઈ પ્લાન્ટમાં વપરાતી સિમેન્ટ કપચી રેતી સહિતની જાત તપાસ કરી પ્રીમિક્સ મટીરીયલને પાણીમાં નાખી અંદર માત્ર ધૂળ જ હોવાનો તેમણે દાવો કર્યો। તેમણે જેતપુર પાલિકાના સત્તાધીશો સામે રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। બીજી તરફ બાંધકામ શાખાએ આ પ્રીમિક્સ મટીરીયલના સેમ્પલને લેબોરેટરીમાં મોકલી તપાસની બાંહેધરી આપી છે। તાઉતે વાવાઝોડાથી થયેલા નુકસાનની સહાય હજુ ન મળી હોવાના આક્ષેપ સાથે ગીર સોમનાથના કોડીધારમાં ખેડૂતો અને સ્થાનિક ધારાસભ્યોએ ચક્કાજામ કર્યો હતો। ધારાસભ્ય મોહન વાળાની આગેવાનીમાં ખેડૂતોએ કોડીનાર બાયપાસ પર રસ્તો બ્લોક કરી પ્રદર્શન કરતા પોલીસે દરમિયાનગીરી કરી તમામને રસ્તા પરથી હટાવ્યા હતા। કોડીનાર પંથકમાં 7000 ખેડૂતોને હજુ સહાયની રકમ ન ચૂકવાઈ હોવાનો દાવો પ્રદર્શનકારીઓનો છે। તો તલાલા અને ગીર ગઢડા પંથકમાં પણ ઘણા ખેડૂતોને સહાય મળી નથી। જે સહાય ચૂકવણી નથી અને જે ચૂકવણી છે એ ભાજપ શાસિત જે આપણે ગામના સરપંચો છે એ બધાએ પોતાના માણસોને સહાય ચૂકવી દીધી છે એના તમે કહેતા હોય તો અમે એના સાક્ષી છે। અને તોક તે વાવાઝોડાને 2.5 માસ જેટલો સમય વહી ગયો છે। 2.5 માસ પછી ખરેખર પરિસ્થિતિ એવી હોય છે કે લોકોના ઘરમાં ખાવા પૂરતું નથી, બિયારણ નથી, એવા ખેડૂતોએ વાવેતર વગરના પડ્યા છે તો અને વરસાદ ઉપરથી ધક્કો દીધો છે, આવા સમયમાં ખેડૂતોને સહાય ચૂકવી આપવી જોઈએ। પાલીતાણામાં ધોરણ 1-8 સુધીના પાઠ્યપુસ્તકો કબાડીમાંથી મળી આવ્યા છે, જેમાં તળાજા રોડ પર આવેલા સોહિલ નામના વ્યક્તિના ભંગારના ડેલામાંથી પુસ્તકો મળી આવ્યા હતા। સ્થાનિક કોંગ્રેસના આગેવાનોને બાતમીના આધારે જાણ થઈ હતી અને તપાસ દરમિયાન પુસ્તકો મળી આવતા તંત્રને જાણ કરવામાં આવી। પાલીતાણામાં ભંગારના ગોડાઉનમાંથી ધોરણ 1-8ના પુસ્તકો મળી આવતા ચકચાર મચી ગઈ છે। પાલીતાણા કબાડીમાંથી મળ્યા છે પાઠ્ય પુસ્તકો, ત્યારે મહત્વની બાબત એ પણ છે કે જ્યાં હજી પણ કેટલીક એવી શાળાઓ છે કે જ્યાં સુધી પાઠ્ય પુસ્તકો પહોંચ્યા નથી તો એ પાઠ્ય પુસ્તકો ભંગારના ડેલામાંથી મળ્યા છે। આ સમગ્ર મામલે સંવાદદાતા અલ્પેશ જોડાઈ રહ્યા છે ફોન લાઇનથી। જી અલ્પેશ, જે પ્રકારે ભંગારના ડેલામાંથી પાઠ્ય પુસ્તકો મળ્યા છે હાલ તંત્ર શું કહે છે? જી જય, ચોક્કસથી જણાવી દઉં, ભાવનગર જિલ્લાના પાલીતાણામાં તળાજા રોડ છે ત્યાં ભંગારના ડેલામાંથી ધોરણ 1-8 પાઠ્ય પુસ્તકો મળી આવ્યા છે। ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં હાલ પણ પાઠ્ય પુસ્તકોની અછત હોવાનું પણ વાલીઓ પાસેથી જાણવા મળ્યું હતું, ત્યારે બીજી તરફ જોવા જઈએ તો આ જે મામલો છે તે ખૂબ જ ગંભીર જાણી શકાય, કારણ કે એક તરફ વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો મળતા નથી ત્યારે બીજી તરફ 1-8 પાઠ્ય પુસ્તકો છે તે ભંગારના ડેલામાંથી મળી આવ્યા હતા। એને લઈને હાલ તંત્ર છે જે સજાગ બન્યું છે, તંત્ર દ્વારા હાલ જે તમામ વિગત છે તે બાબતે કાર્યવાહી હાથ ધરવાની પણ વાત કરી છે। ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાને જે પાલીતાણામાં જે પ્રકારે મોટો જથ્થો મળી રહ્યો છે તે અંગે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે પણ આ અંગે કોઈ પણ મોટું પગલું લે તેવું હાલ જાણવા મળ્યું છે। જી આભાર અલ્પેશ સમગ્ર માહિતી આપવા બદલ। તો આ એ પાઠ્ય પુસ્તકો છે કે જે વિદ્યાર્થીઓ સુધી જવા જોઈએ અને સીધા મળ્યા છે ભંગારના ડેલામાંથી, તો આખરે આ પુસ્તકો ભંગારના ડેલા સુધી પહોંચ્યા કઈ રીતે એ પણ એક મહત્વનો પ્રશ્ન થઈ રહ્યો છે। ત્યારે પાલીતાણાના કબાડીમાંથી હાલ ધોરણ 1-8ના પાઠ્ય પુસ્તકો મળ્યા છે। સમગ્ર ગુજરાતના તમામ મહત્વના સમાચારો સાથે ગુજરાત નોનસ્ટોપમાં હાલ બસ આટલું જ। દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગ ઇન કરવાનું ચૂકશો નહીં, મંતવ્ય ન્યૂઝ.com। નમસ્કાર।